નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરામાં હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસઓજીએ હાથીદાંત તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. એસઓજીએ યાકુતપુરામાંથી બેને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી બે હાથીદાંત મળી આવ્યા હતા. રિક્ષામાં હાથીદાંત વેચવા માટે ફરી રહ્યા હતા. આરોપી ઇરફાન શેખ આઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. હાથીદાંત વિદેશથી મંગાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઊંચા નાણાં કમાવા માટે આરોપી ફરી રહ્યા હતા. વન વિભાગ સાથે મળી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઇસમો હાથીદાંત, જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે, તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ. અને તેમની પાસેથી બે હાથીદાંત, એટલે હાથીદાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના, એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે. એક ક્રિમિનલ ઓફેન્સ છે, ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1976. તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે. વધુમાં એ લોકોએ અગાઉ આ પ્રકારના કોઈ વન્ય પ્રાણી અધિનિયમના કોઈ ગુનામાં કે એવી કોઈ તસ્કરીમાં તેઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ તપાસ અમારા તરફથી કરવામાં આવશે. અને કોઈ કોઈ વ્યક્તિઓને ભૂતકાળમાં કોને વેચ્યા છે, કોની પાસેથી લાવ્યા છે, એના બાબતે પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓની મૂળ એમો તો પૈસા કમાવા માટે, કે વન્ય પ્રાણીઓનું જેમ આપને ખ્યાલ હશે કે ગેંડાના શિંગડા વેચવા, પછી ઉડતી જે ફ્લાઇંગ લિઝાર્ડ આવે છે એ વેચવા, એટલે આ બધી એક રેર સ્પેસીસ છે દરેક વસ્તુ. અને હાથીઓને પણ આ બાબતે ઘણા બધા હન્ટિંગ કરવામાં આવે છે એમના દાંત મેળવવા માટે, તો એક શોખ માટે અમુક લોકો આ બધું ખરીદતા હોય છે અને એના માટે એમને પ્રોત્સાહન મળતા હોય છે ગુનેગારોને. આરોપીઓ જે છે, કુલ બે આરોપીઓ છે, એમાંથી એક આરોપી છે ઇરફાન શેખ અને એક અન્ય આરોપી છે આઝાદ પઠાણ. એ બંને આરોપીઓ યાકુતપુરા વડોદરા શહેરના રહેવાસી છે. હાલના તબક્કે કોઈ અગાઉના કોઈ ક્રિમિનલ ઓફેન્સીસ એમના વિરુદ્ધ દાખલ થયા હોય એવું અમારા રેકર્ડ પર આવેલ નથી. એ બાબતે ચોક્કસથી જે આગળની જે પણ કાયદાકીય જે પ્રોસેસ કરવામાં આવશે. હા, હવે હાથીદાંત એ લોકો, મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશું. યાકુતપુરા વિસ્તારમાંથી બંને આરોપીઓને હાલ ઝડપ્યા છે. હા, તેઓ વેચવા માટે, જે અગાઉ આપને કહ્યું કે વેચવા માટે તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે. હવે હાથીદાંત એ કોઈ, ઇટ્સ નોટ ધ સિમ્પલ થિંગ કે યુ કેન ગો એન્ડ સેલ એનીવેર. તો એના માટે પ્રોપર આપણે એક, આપણી જે મેં કહ્યું કે એક ખાનગી બાતમી રાહે આપણે તેમને પકડ્યા છે. આ બાબતે જેમ કહ્યું કે સરકાર તરફથી આની કોઈ ચોક્કસ કિંમત સરકારી આંકડા પ્રમાણે કરવામાં નથી આવતી, બીકોઝ ઇટ ઇઝ સો પ્રીસિયસ, એક અમૂલ્ય વસ્તુ છે, તો સરકારી ચોપડે આ બાબતે કોઈ એની કિંમત જાહેર કરવામાં આવતી. હા, ઇન્ટરનેશનલ, મેં જે અગાઉ આપને કહ્યું કે ઇન્ટરનેશનલ, કદાચ એવું પણ શક્ય હોય કે આ શિંગડા, જે દાંત છે એ બહારથી પણ મંગાવવામાં આવ્યા હોય. કારણ કે થાઈલેન્ડ, કંબોડિયા, વિયેટનામ આ બધી કન્ટ્રીઝમાં હાથીઓના શિકાર સ્પેશિયલ હાથીદાંત માટે કરવામાં આવે છે. તો પ્રોપર કોઈ સિન્ડિકેટ છે આ માટે, કેવી રીતે આવ્યા છે એ આગળ તપાસનો વિષય છે અને એ બાબતે આપને ચોક્કસથી અમે જણાવશું. કેટલા દાંત કબજે કરવા? એક પેર છે, એટલે ટોટલ ઇન જનરલ કહો તો બે ટૂથ આપણે કબજે કર્યા છે.